नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपनो हृदयपूर्वक स्वागत छे। आजे हूँ तमने आ वीडियो नी अंदर त्रण एवी चीज वस्तुओ बताऊ छू के जे आपणे नियमित आपणा घर नी अंदर उपयोग करीए छीए जेना कारणे आपणने कब्जियात थाय छे अने कदाच तमने एनी खबर पण नहीं होय। तो आ त्रण वस्तुओ कई छे ए आजे आपणे आ वीडियो नी अंदर चर्चा करी अने समझवानो प्रयत्न करीए। तो आ टॉयलेट में आपणे एल आकारे बेसीए छीए। एल आकारे बेसवाथी आपणे ज्यारे मळ त्याग करवा बेसीए त्यारे आपणा पेटने पूरेपूरो प्रेशर मळतुं नथी, जेना कारणे आपणा शरीरमांथी पूरेपूरो मळ आपणे त्याग करी शकता नथी અને આપણા મોટા આંતરડાની અંદર થોડો ઘણો મળ ચોંટી રહે છે। અને આ રીતે આપણે નિયમિત આ ટોયલેટનો જો ઉપયોગ કરીશું તો 10 કે 15 કે 20 વર્ષ પછી લોબા ગાળે આપણા શરીરની અંદર કબજિયાત ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ જાય છે અને કબજિયાતથી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવવાની શરૂઆત થઈ જાય છે। તો શક્ય હોય ત્યાં સુધી આપણે આ ટોયલેટનો ઉપયોગ ઓછો કરવો અથવા ના કરવો જોઈએ। આપણે ખોરાક ખાધા પછી આપણા શરીરની અંદર ઠંડુ દૂધ કે ઠંડી છાશ કે ઠંડા પાણીનો ઉપયોગ કરીએ તો આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એનું પાચન યોગ્ય રીતે પાચન થતું નથી। કેમ? તો આપણે જ્યારે ખોરાક ખાવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર જઠરની અંદર રહેલો અગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે। પરંતુ આપણે ફ્રીજમાં મૂકેલી છાશ કે ફ્રીજમાં મૂકેલું ઠંડુ દૂધ કે ફ્રીજમાં મૂકેલું પાણી પીએ તો એ અગ્નિ છે એ મંદ પડી જાય છે, જેના કારણે યોગ્ય રીતે ખોરાકનું પાચન થતું નથી। પેટમાં ગેસ થવો, કબજિયાત થવી આવી પણ બીમારી એના કારણે થઈ શકે છે। તો આ પણ એક આપણા શરીરને નુકસાન કરે છે અને એનાથી ધીમે ધીમે કબજિયાત થવાની શરૂઆત થાય છે। મિત્રો, ત્રીજું કારણ છે, તમે આરોનું પાણી પીવાથી, મિનરલ્સ પાણી પીવાથી કબજિયાત થાય છે। અને મિત્રો, આ વાત 100% સાચી છે, કારણ કે જ્યારથી મિનરલ્સ પાણીનો તમે હું આરોનું પાણીનો ઉપયોગ આપણે ચાલુ કર્યો છે મિનરલ્સ પાણીનો, તો ત્યારથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે। આપણે જે આરોનું પાણી વાપરીએ છીએ, આરો એક મશીન છે, જ્યારે એની અંદર પાણી ફિલ્ટર થાય છે ત્યારે પાણીની અંદર રહેલા જે મિનરલ્સ, જે પોષક તત્વો છે જે આપણા શરીરને ખૂબ ઉપયોગી છે, એમાંના મોટાભાગના પોષક તત્વો જ્યારે પાણી ફિલ્ટર થાય છે આરોની અંદર ત્યારે એ બધા તત્વો એની અંદરથી ફિલ્ટર થઈ જાય છે અને એના કારણે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો આપણા શરીરને જરૂરી છે જે પાણીની અંદરથી મળી રહે છે। આરોનું પાણી પીવાથી, મિનરલ પાણી પીવાથી એ પોષક તત્વો એની અંદર હોતા નથી, જેના કારણે આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ આવવાની શરૂઆત થઈ જાય। તો કેલ્શિયમની ઉણપના કારણે હાડકાનો દુખાવો થવો, કમરનો દુખાવો થવો, હાડકામાં કટકટ અવાજ આવી, પેટમાં ગેસ થવો, કબજિયાત થવી આવી બીમારીઓ થઈ શકે છે। શક્ય હોય ત્યાં સુધી આરો પાણી ના પીવું, પણ ઘરની અંદર જે પાણી આવે છે એ પાણીને બરાબર ઉકાળી અને ઠંડુ કરી અને ઉંફાળું હોય ત્યારે માટલીની અંદર કે સ્ટીલના વાસણમાં ભરી અને પીવાનો આગ્રહ રાખીશું તો આપણા શરીરમાં જે કંઈ મિનરલ્સ છે, શરીરને જે પોષક તત્વોની જરૂરિયાત છે એ તમામ પોષક તત્વો આપણને મળી રહેશે। તો આ રીતે આપણે થોડી કાળજી રાખીશું તો આ વસ્તુઓના ઉપયોગના લીધે આપણને કબજિયાત કે બીજા કંઈ રોગ થશે એ રોગ નહીં થઈ શકે અને આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।